અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળો, એની અંદર અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850 પછી જે બી સાહિત્યની રચના થઈ એ સાહિત્યને ઘડવાની અંદર કયા કયા પરિબળો જવાબદાર છે તેના વિશે, તો હવે એમાં આપણે નવયુગ સ્ફૂર્તિના વાહકો બરાબર એટલે સુધી આપણે ચર્ચા કરી હતી. એના પછી આજે આપણે મુદ્રણ યંત્રો એટલે કે જે પ્રિન્ટિંગ પ્રેસોની અંદર બરાબર એટલે કે જે પ્રિન્ટિંગ પ્રેસની અંદર જે છાપખાના મુદ્રણ યંત્રને છાપખાના પણ કહેવામાં આવે છે, અથવા તો અંગ્રેજી કોઈ શબ્દ કહીએ તો પ્રિન્ટિંગ પ્રેસ બરાબર. આ બધા યંત્રોની શોધ થઈ હતી અને એના કારણે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર એટલે કે 19મી સદીની અંદર અવનવી શોધો તો થઈ અને અવનવી શોધોના કારણે ગુજરાતી સાહિત્યને સારા એવા લાભો થયા. એનો મતલબ એ થયો કે અંગ્રેજો જ્યારે ભારતની અંદર આવે છે ત્યારે એ લોકોએ શાળાઓની સ્થાપના કરી, ગ્રંથાલયોની સ્થાપના તો કરી પણ સાથે સાથે એ લોકો મુદ્રણ યંત્ર એટલે કે ગુજરાતની અંદર છાપખાનાઓ એ લોકો છે ને એટલે કે મુંબઈની અંદર એટલે કે છાપખાનાઓ એ લોકો સ્થાપિત કરે છે મુંબઈની અંદર, સુરત, અમદાવાદ, રાજકોટ, કલકત્તા, અલગ અલગ જગ્યાએ છાપખાનાઓ એટલે કે પ્રિન્ટિંગ પ્રેસોની સ્થાપના થાય છે. અને આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે સર્જકો છે અત્યાર સુધી મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય આપણને હસ્તલેખિત સ્વરૂપે મળે છે બરાબર. જે બી સાહિત્ય રચાયું એ લહિયાઓ દ્વારા હાથેથી લખાયેલું અથવા તો જે તે સર્જકો છે એ સર્જકે પોતાની જાતે લખેલું છે, પ્રિન્ટિંગ પ્રેસોની અંદર કે મુદ્રણ યંત્રોની અંદર એ છપાયેલું નથી. નરસિંહ મીરાના તમે પદો જોઈ લો, પ્રેમાનંદના આખ્યાનો જોઈ લો, અથવા તો કોઈ લહિયો એટલે કે આખ્યાનકાર પ્રેમાનંદ બોલતો હોય અને સામે કોઈ લખતું હોય એને લહિયો કહેવામાં આવે. આ રીતે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પ્રાપ્ત થાય છે. પણ અર્વાચીન ગુજરાતી સાહિત્ય આપણને પુસ્તક સ્વરૂપે બરાબર પુસ્તક સ્વરૂપે એટલે કે જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે સર્જકો છે એ સર્જકો પોતાનું સાહિત્ય ચોપડાની એટલે કે પુસ્તકની અંદર લખે છે અને એ કાગળને છપાવે છે પ્રિન્ટિંગ પ્રેસોની અંદર, અને પ્રિન્ટિંગ પ્રેસોની અંદર છપાયા પછી એ આખું મુદ્રણ યંત્ર છપાયા પછી પુસ્તક સ્વરૂપે બહાર આવે છે અને આપણને પ્રાપ્ત થાય છે. હવે એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર સૌ પ્રથમ એટલે કે ગુજરાતી સાહિત્ય ગુજરાતમાં સૌ પ્રથમ છાપખાનું પારસી લેખકો. જો નાટકની અંદર સૌથી મહત્ત્વનો ફાળો હોય ને તો એ પારસી લેખકોનો છે, અને પારસી સર્જકે ગુજરાતી એટલે કે સૌ પ્રથમ પારસી સર્જકે સૌ પ્રથમ મુંબઈની અંદર અમદાવાદ અને પહેલાં મુંબઈની અંદર છાપખાનું નંખાય છે, એના પછી અનુક્રમે અમદાવાદ અને સુરતની અંદર છાપખાના નંખાય છે, એના પછી ગુજરાતની અંદર તો 70 જેટલા છાપખાનાઓ નંખાઈ ગયા હતા એટલે કે પ્રિન્ટિંગ પ્રેસો. એ છાપખાનાઓની અંદર સામાયિકો પ્રગટ થતા, જેમ કે દર અઠવાડિયે પાક્ષિક સામાયિક છે, એ બધા જે મહિને અંકો છે, જે માસિક જે સામાયિકો છે એટલે કે દર મહિને જે પ્રગટ થતા મેગેઝિનો છે, એ બધા પ્રગટ થતા અને લોકો સુધી સાહિત્ય પહોંચતું, અને એના કારણે ગ્રંથાલયોની સ્થાપના થઈ એટલે કે ગ્રંથાલયોની અંદર એ પુસ્તકો મુકાતા અને લોકો એ વાંચવા ત્યાં જતા, અને એમ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો વ્યાપ વધ્યો અને એમ અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકોનો એટલે કે સાહિત્યનો વિકાસ થયો, એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળોની અંદર મુદ્રણ યંત્રનો ફાળો પણ મહત્ત્વનો છે. જો મુદ્રણ યંત્ર ન હોત અને અંગ્રેજો ભારતમાં ન આવ્યા તો જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે પ્રણાલિકા છે હસ્તલિખિત સ્વરૂપે, કેમ કે દલપતરામે જે શરૂઆતની અંદર જે ભૂત નિબંધ આપેલું છે અથવા તો શરૂઆતની અંદર જે એમણે લક્ષ્મી નાટક આપ્યું છે એ લક્ષ્મી નાટક એમણે હાથથી લખેલું છે, એના પછી એ જ્યારે અર્વાચીન અંગ્રેજી એટલે કે ફાર્બસ ને બધાના સંપર્કમાં આવે છે ને એના પછી એ પોતાના સાહિત્યને પ્રિન્ટિંગ પ્રેસોની અંદર અને છાપખાનાની અંદર છપાવે છે અને પછી એ લોકો સુધી પહોંચે છે. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળોની અંદર મુદ્રણ યંત્રનો ફાળો પણ મહત્ત્વનો છે. હવે સામાયિકોનો ફાળો એટલે કે મેગેઝિન બરાબર. મેગેઝિન હવે અંગ્રેજો જ્યારે ભારતની અંદર આગમન કરે છે એટલે અંગ્રેજો જ્યારે ભારતની અંદર આવ્યા એના પછી એ લોકોએ મુદ્રણ યંત્રની એટલે પહેલાં તો એ લોકોએ શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરી,
એ શિક્ષણ પદ્ધતિની અંદર એ લોકો અંગ્રેજી કેળવણી લઈને આવે છે. અંગ્રેજી કેળવણી લાયા પછી એ લોકો ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ છાપખાનાઓ એટલે કે પ્રિન્ટિંગ પ્રેસોની સ્થાપના કરે છે અને પ્રિન્ટિંગ પ્રેસોની સ્થાપના કર્યા પછી એ લોકોએ સામાયિકો એટલે કે મેગેઝિન જે દર મહિને એટલે કે ન્યૂઝ વર્તમાનપત્ર છે ને વર્તમાનપત્રોની શરૂઆત થાય છે અને એ વર્તમાનપત્રોની અંદર એ સામાયિકની અંદર અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકો લખે છે. જેમ કે નર્મદે સ્ત્રી કેળવણી નામનો નિબંધ આપ્યો તો એ સ્ત્રી કેળવણી નિબંધ આપ્યા પછી લોકો સુધર્યા છે, સ્ત્રીઓને ભણાતી કરી છે. એટલે જ્યારે નર્મદ પછી નવલરામનો બીજો ક્રમ છે, એ નવલરામ જ્યારે આવે છે ત્યારે એમનું જ્ઞાનસુધા જે અને એ જે એમનું સામાયિક છે શાળાપત્ર અને જ્ઞાનસુધા એ બંને સામાયિકની અંદર સ્ત્રી લેખિકાઓ એટલે કે સ્ત્રીઓને ભણાવવામાં આવી એટલે કે સ્ત્રીઓ પણ એ સામાયિકની અંદર પોતાના કટાર લેખો એ પોતે પ્રકાશિત કરતી હતી. એટલે કે અંગ્રેજોના આગમનના કારણે મુદ્રણયંત્ર તો આવ્યા, અનેક સુધારાવાદી પ્રવૃત્તિ એ થઈ અને એ સુધારાવાદી પ્રવૃત્તિનો ફાળો જે તે સમયના ગાળાના એ જે પ્રજા છે એ પ્રજાને પણ ફાળો થયો એટલે કે ઘણો બધો ફાયદો પણ થયો. અને છાપખાનાની પ્રવૃત્તિના કારણે લેખન પ્રવૃત્તિને વેગ મળ્યો એટલે કે બધાને એમ કે ભાઈ સામાયિકની અંદર કે છાપખાનાની અંદર પોતાનો લેખ પ્રગટ થવાનો છે, એના કારણે એ લોકો શું લખતા એને વધારે પ્રોત્સાહન થવું પણ ન ગમે. અને એ સમયે એ રીતે અંગ્રેજી અધિકારીઓ જે હતા, રસેલ સાહેબ છે, ફાર્બસ છે, એ બધા જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકો છે એ લોકોને પ્રેરણા આપતા, પ્રોત્સાહન આપતા. એટલે એ લોકો લેખન પ્રવૃત્તિની અંદર એમને વેગ મળ્યો અને એ લોકો લખતા. કેમ કે નર્મદ શું કરતો, નર્મદ અને દલપતરામ જે વ્યાખ્યાન માળાઓ એટલે કે જે બુદ્ધિવર્ધક સભાઓ થતી એ સભાઓની અંદર જઈને પોતે વ્યાખ્યાન આપતો. એને ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ આપે મંડળીથી થતા લાભો એ એને બુદ્ધિવર્ધક સભાની અંદર એક વ્યાખ્યાન આપ્યું છે. અને એના પછી સામાયિકોનો ફાળો આવ્યો, છાપખાનાઓની શરૂઆત થઈ એટલે એને નિબંધ એ વ્યાખ્યાન એને લખ્યું અને પછી એ સામાયિકની અંદર પ્રગટ થયું. એનું જે બુદ્ધિ પ્રકાશ જે સામાયિક છે એ સામાયિકની અંદર એ પ્રગટ થયેલું છે. એટલે કે સામાયિકોનો ફાળોના કારણે સર્જકોની લેખન પ્રવૃત્તિની અંદર વેગ મળ્યો છે, સર્જકો પોતે લખતા થયા છે અને પોતાનું લખેલું જે લખાણ છે એ સામાયિક છે, પુસ્તક સ્વરૂપે લોકો પ્રગટ કરતા રહ્યા. હવે બીજી બાજુ એક મહત્વનું લક્ષણ શું થયું કે સામાયિકોની સાથે સાથે વર્તમાનપત્ર એટલે કે ન્યૂઝપેપર છાપાઓ બરાબર એ છાપા એ વર્તમાનપત્રો પણ પ્રકાશિત થયા અને એ વર્તમાનપત્ર લોકો સુધી એટલે કે રોજબરોજની જે ઘટના ઘટે છે એ ઘટનાને પણ અત્યારે પણ પ્રિન્ટિંગ પ્રેસોની અંદર છાપાઓ છપાય છે. એ જ રીતે પારસી એ પારસી અંક, જો પારસી અંક એટલે કે પારસી સર્જકે પારસી લેખકોએ પારસી અંક કરીને એક વર્તમાનપત્રની શરૂઆત કરી બરાબર. આ અંક દર મહિને આવતું 1822ની અંદર એ પોતે વર્તમાનપત્ર પ્રગટ થાય છે અને પછી મુંબઈમાં અઠવાડિયે એટલે કે મુંબઈની અંદર પછી પારસી સર્જકોએ એ કર્યું અને મુંબઈ અઠવાડિક એટલે કે અઠવાડિયાની અંદર એક મુંબઈ અઠવાડિક નામનું વર્તમાનપત્ર પ્રગટ થતું એટલે કે ન્યૂઝપેપર છાપું જેને તમારી તળપદી ભાષાની અંદર કહો ને એવું મુંબઈ અઠવાડિક એ ન્યૂઝપેપરનું નામ હતું. જેમ અત્યારે ગુજરાત સમાચાર ને સંદેશ ને દિવ્ય ભાસ્કર ને બધા નામ નથી, એ જ રીતે મુંબઈ અઠવાડિક એક વર્તમાનપત્રનું નામ હતું. એ પારસી અંકો એટલે કે પારસી સર્જકો જે પોતે નાટકો જે લખતા, જે પોતે કટાર લેખો લખતા એની અંદર પ્રગટ થતું અને મુંબઈ અઠવાડિક એટલે કે અઠવાડિયાની અંદર એકવાર એ વર્તમાનપત્ર પ્રગટ થાય અને એ ન્યૂઝપેપરની અંદર એ વર્તમાનપત્રની અંદર જે તે સમયની રાજકીય સામાજિક પરિસ્થિતિ, જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે સુધારક યુગના સર્જકો છે એ સર્જકો પોતાના કટાર લેખો, પોતાના નિબંધ, પોતાનું નાટક એ બધું એની અંદર પ્રગટ કરતા અને લોકો સુધી એ પહોંચતા એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય લોકો સુધી પહોંચ્યું લોકોની ભાષાની અંદર. કેમકે જો તમે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર કેન્દ્ર સ્થાને શું હતો, ધર્મ હતો, જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય. પણ તમે જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર પ્રવેશ કરો છો ત્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકોએ એટલે કે નર્મદ દલપતથી લઈને અત્યાર સુધીના સર્જકોએ ભગવાનને ઉઠાડીને એની જગ્યાએ કોણે બેસાડી દીધો છે, માણસને અને માણસની સમસ્યાઓને બેસાડી દીધો છે. એટલે કે આ મુંબઈ અઠવાડિકની અંદર પણ મનુષ્યને લગતા જે પ્રસંગો છે, ધારો કે સતી પ્રથા કુરી જેવા કુરિવાજો છે, દલપતરામે જે સત શું કહેવાય વિધવા સતી પ્રથા જેવો જે
રિવાજ છે એ કુરિવાજને નાબૂદ કરી એમને જે જ્ઞાન સુધા જે સામાયિક છે બુદ્ધિ પ્રકાશ સામાયિક છે એની અંદર આ બધા એમને કટાર લેખો લખેલા છે. નર્મદે વિધવા પુનઃલગ્ન, સ્ત્રીને બાળકીને દૂધ પીતી કરવી, એ બધા કુરિવાજો પર એમને કટાર લેખો લખ્યા છે અને એ બધા જે બુદ્ધિ પ્રકાશ છે બધા સામાયિકની અંદર એ લોકો એ બધું પ્રગટ પણ થયું છે અને લોકો સુધી પહોંચ્યું છે. અને મુંબઈ અઠવાડિક સામાયિકની અંદર લાયબલ કેસ કરશનદાસ મૂળજીએ એનો સૌથી સખત વિરોધ કરેલો છે અને એની અંદર એમને કટાર લેખો તરીકે એમને પ્રગટ બી કર્યા હતા. અને ઘણા બધા જે સંપ્રદાયો છે એટલે કે કોઈ એક ધર્મ નહીં પણ એક પંથ, ધર્મ તો એક જ છે હિન્દુ ધર્મ, પણ એની અંદર જે સ્વામિનારાયણ છે, જે અલગ અલગ સંપ્રદાયો છે, એ બધા પંથ છે, એ પંથની અંદર કેવા બધા કુરિવાજો હતા, એ કુરિવાજોને તાદ્રશ એટલે કે લોકો સમક્ષ રજૂ કરવા માટે પણ આ મુંબઈ અઠવાડિકની અંદર કરશનદાસ મૂળજીએ લાયબલ કેસનો સખત વિરોધ કર્યો છે. તો એમને સળંગ 3-4 દિવસ દર સપ્તાહની અંદર જે મુંબઈ અઠવાડિક પ્રગટ થતું એ મુંબઈ અઠવાડિકની અંદર એમણે લાયબલ કેસ વિશે કટાર લેખો લખ્યા છે અને લોકોને એમને સુધાર્યા છે. એટલે કે એ સમયે જે સુધારાવાદી પ્રવૃત્તિ થઈ જેને સુધારક યુગ ગણવામાં આવે છે અને એના ઘડતર પરિબળોની અંદર સામાયિકોનો ફાળો પણ મહત્વનો છે. હવે સામાયિકોના ફાળા પછી આવે છે યુનિવર્સિટી, ઉચ્ચ શિક્ષણ અને સાહિત્યિક અને શૈક્ષણિક સંસ્થાઓ. હવે અંગ્રેજોએ શિક્ષણ પદ્ધતિની તો શરૂઆત કરી, બરાબર. સૌથી પહેલાં એ લોકોએ કલકત્તાની અંદર શાળાની સ્થાપના કરવામાં આવી, શાળાની સ્થાપના કરવામાં આવી એટલે એ લોકોએ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ લાવી. અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ લાવ્યા પછી એ લોકોએ યુનિવર્સિટી એટલે કે સ્નાતક અને અનુસ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન જે તમારો બીએ એ સ્નાતક, અંડર યુજી અંડર ગ્રેજ્યુએશન, અને અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન જે તમારો માસ્ટર એમએ તમે જે કહો છો. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ શરૂઆત કરી એટલે કે એમને યુનિવર્સિટીઓની સ્થાપના કરી ઉચ્ચ શિક્ષણ. એના કારણે અલગ અલગ જગ્યાએ સાહિત્યિક સંસ્થાઓ એટલે કે ગુજરાતી સાહિત્ય પરિષદ એ બધી સંસ્થાઓની શરૂઆત થઈ અમદાવાદની અંદર. અને આ બધી ગુજરાતી સાહિત્ય પરિષદ એ બધી સાહિત્યિક સંસ્થાઓની શરૂઆત થઈ અને એ ગુજરાતી સાહિત્યના તંત્રીઓ અત્યારે હાલ મફત ઓઝા છે. એના પછી ઉમાશંકર જોશી છે. આ બધી ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપનાઓ થઈ. આ બધી શૈક્ષણિક સંસ્થાઓ કેવી છે? આ બધી શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતી સાહિત્યને લઈને જે બી સારા સર્જકો આવે છે, જે બી સારા સર્જકોએ કોઈ સાહિત્ય કે કોઈ કૃતિનું પ્રગટ લખી અને એ કૃતિ એની અંદર એ પોતે પ્રગટ કરે છે અને લોકો સુધી એ પહોંચે છે, આમ એવી અનેક નવી સાહિત્યિક સંસ્થાઓ જે ગુજરાતી સાહિત્યને લઈને અને ગુજરાતી સાહિત્યના વિકાસની અંદર સૌથી મહત્ત્વનો ફાળો ભજવે છે, આવી બધી સાહિત્યિક જે શૈક્ષણિક સંસ્થાઓ છે અમદાવાદની અંદર શરૂઆત થઈ. હવે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર સૌથી મોટું પ્રેરક બળ કે અર્વાચીન ગુજરાતી સાહિત્યને સૌથી મોટું જો અસર કર્યું હોય તો તે મુંબઈ અને મદ્રાસની અંદર. જો પ્રથમ શાળાની શરૂઆત કલકત્તાની અંદર થઈ હતી પણ પ્રથમ યુનિવર્સિટી એટલે કે કોલેજની શરૂઆત મુંબઈ, મદ્રાસ અને કલકત્તા, અને મુંબઈની અંદર એ સમયગાળાની અંદર એલિફસ્ટોન કોલેજ. બરાબર, એ એલિફસ્ટોન કોલેજની શરૂઆત થઈ હતી અને મુંબઈની અંદર એ એલિફસ્ટોન કોલેજની અંદર જે તમે પંડિત યુગના સર્જકો ભણશો ને તો એ પંડિત યુગના સર્જકોની અંદર ગોવર્ધન રામ ત્રિપાઠી છે, કલાપી છે, ગાંધી યુગના સર્જકોની અંદર ઉમાશંકર જોશી, નવલરામ, આ બધા સર્જકો એ એલિફસ્ટોન કોલેજની અંદર ભણેલા છે અને એલિફસ્ટોન કોલેજની અંદર ગુજરાતી વિષયને એક વિષય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે અને એની અંદર એ લોકોએ પ્લેટોથી લઈને ટીએસ એલિયટ એટલે કે જે પશ્ચિમી સર્જકોની જે વિચારકા છે, સેમ્યુઅલ બેન્કેટ છે, બેન્ટિક છે, ટીએસ એલિયટ, પ્લેટો, વુડ્સવર્થ, ક્રોચ, આ બધા જે પશ્ચિમી સર્જકો છે એ પશ્ચિમી સર્જકોનું સાહિત્ય ભણે છે અને એ સાહિત્યની સાથે સાથે ગુજરાતી સાહિત્યને પણ એ લોકો સાહિત્યની અંદર એ પોતે એ એટલે કે સાહિત્યની અંદર ગુજરાતી સાહિત્યને પણ લઈને ગુજરાતી ભાષાને લઈને આવે છે અને એની પછી અલગ અલગ યુનિવર્સિટીની અંદર ગુજરાતી ભાષા એક સ્નાતક અને અનુસ્નાતક તરીકે તમને ડિગ્રી મળે એ રીતે એ લોકોએ શિક્ષણની અંદર પણ ગુજરાતી ભાષાને એ લોકો સાહિત્યની અંદર આપે છે. એટલે કે સાહિત્યને તો ફાળો થયો પણ ગુજરાતી ભાષાની અંદર પણ શિક્ષણ મેળવવું એનો એક ફાળો થાય છે. અને પછી જ્યારે સુરેશ જોશીને એ બધા જ્યારે આધુનિક
ગુજરાતી સાહિત્યના સર્જકો છે એ લોકો એલ્વસ્ટોન કોલેજની અંદર જ્યારે એ લોકો પ્રવેશ કરે છે ત્યારે એ લોકો પ્રવેશ કર્યા પછી દલપત ધર્મત એ બધાના સર્જકોના નાટકોને અભ્યાસક્રમની અંદર એ લોકો બધા સર્જકોને મૂકવામાં આવ્યા અને એ સર્જકો દલપતરામ નર્મદ અને એ બધા સર્જકોનો અભ્યાસ કરે છે. એટલે કે યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણની સ્થાપના થઈ અને શૈક્ષણિક સંસ્થાઓ અને એ સમયગાળાની અંદર અમદાવાદની અંદર ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઈ અને આ ગુજરાતી સાહિત્ય પરિષદ જે ગુજરાતી ભાષા છે જે ગુજરાતી સાહિત્ય છે એના ઘડતરની અંદર સૌથી મહત્ત્વનો ફાળો છે. એટલે કે જે યુનિવર્સિટીની અંદર ગુજરાતી ભાષાનો પ્રવેશ કર્યો ગુજરાતી ભાષાની અંદર લોકો શિક્ષણ લેતા થયા શિક્ષણ પદ્ધતિની શરૂઆત તો કરી એ લોકોએ ભલે અંગ્રેજી કેળવણી લાવી પણ સાથે સાથે એ લોકોએ એ જ અંગ્રેજી કેળવણી અંદર તમે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો જો નવલકથા નાટક એકાંકી ટૂંકી વાર્તા એ બધા સ્વરૂપો આપણા પોતાના નથી એ બધા સ્વરૂપો પશ્ચિમી સાહિત્યના સંપર્કના કારણે છે. આપણાએ જો અંગ્રેજો ભારતમાં ના આવ્યા હોત તો જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે પરંપરા છે જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જે સ્વરૂપો છે એ સ્વરૂપોને લઈને સાહિત્યનું સર્જન થતું હોત અને એના એટલે અંગ્રેજોના આગમનના કારણે ગુજરાતી ભાષા તો ઠીક પણ ગુજરાતી સાહિત્યને પણ સારો એવો લાભ થયો છે. હવે સંસ્કૃતિની અસર એટલે કે સંસ્કૃત સાહિત્યની અસર જો અર્વાચીન ગુજરાતી સાહિત્ય એમ જોઈએ તો ચાર યુગની અંદર વિભાજિત બરાબર 1850થી લઈને અત્યાર સુધી જે બી સાહિત્યની સર્જન થયું એને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ બરાબર. પણ અર્વાચીન જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બે તબક્કાની અંદર વહેંચાયેલું એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય ચાર યુગની અંદર વિભાજિત થયેલું છે. હવે એને સુધારક યુગ તમારે આ પ્રશ્ન પછી આ જ બીજા એકમનો સુધારક યુગના ઘડતર પરિબળો એ પ્રશ્નની ચર્ચા કરવાની જ છે. તો એ સુધારક યુગની સરખામણીએ તમે જ્યારે પંડિત યુગ સાક્ષર યુગ એટલે કે પંડિત અથવા તો એને ગોવર્ધન યુગ પણ કહેવામાં આવે છે એટલે કે તમે સુધારક યુગની સરખામણીએ જ્યારે તમે પંડિત યુગ અને સાક્ષર યુગની અંદર પ્રવેશ કરો છો ત્યારે એ સાહિત્ય ઉપર સંસ્કૃત સાહિત્યનો સૌથી વધુ પ્રભાવ જોવા મળે છે. કેમ? હવે તમે નરસિંહ રાવ છે દિવેટિયા કાંત મણિશંકર રત્નજી ભટ્ટ એમના જે ખંડકાવ્યો છે બરાબર એ ખંડકાવ્યનું કથાવસ્તુ એમને કઈ રીતે લીધેલું છે જે સંસ્કૃત ભાષાની અંદર જે મહાભારતની બધા જે પુરાણો છે એ પુરાણો ઉપરથી એમને એમનું કથાવસ્તુ લીધેલું છે અને ખંડકાવ્ય સ્વરૂપની અંદર એમને સાહિત્યનું સર્જન કર્યું છે. એટલે કે એમનું જે અતિજ્ઞાન છે મૃગ તૃષ્ણા છે વસંત વિજયા છે આ બધા કથાવસ્તુ એમણે કેના ઉપરથી લીધેલા છે મહાભારત ઉપરથી અને એની ઉપર ખાસ કરીને સંસ્કૃત શૈલી એટલે કે બાણ ભટ્ટ મમ્મટ આ બધા જે કાલિદાસ આ બધા જે સર્જકો છે એ સર્જકોની જે શૈલી છે એ શૈલી જે ભાષા શૈલી એ સૌથી વધારે જોવા મળે છે. હવે એનું મુખ્ય કારણ કેમ કે જો સુધારક યુગની અંદર જેટલા બી સર્જકો હતા એ બધા સર્જકોએ કોની પ્રેરણાથી સાહિત્યનું સર્જન કર્યું અંગ્રેજી સાહિત્ય સર્જકોની પ્રેરણાથી બરાબર. રસેલ સાહેબની પ્રેરણાથી નવલકથાની લખવાની શરૂઆત થઈ દલપતરામે ફાર્બસની પ્રેરણાથી જે અંગ્રેજ અધિકારી હતો એની પ્રેરણાથી એમણે સાહિત્યનું સર્જન કર્યું. હવે એ સર્જકોએ જે સાહિત્યનું સર્જન કર્યું એટલે એ લોકોએ તમે જો નર્મદના જે કાવ્ય છે એ નર્મદના કાવ્યની અંદર તમને વર્ડ્સવર્થ જે મેથ્યુ આર્નોલ્ડ છે વર્ડ્સવર્થ છે એ લોકોની શૈલીનો વધારે પ્રભાવ જોવા મળે છે. નર્મદે જે દેશોભિમાન જે પ્રકૃતિ પ્રણય કરતા જે કાવ્ય આપે છે તમે એસઆઈની અંદર ભણી ગયા એની અંદર વર્ડ્સવર્થની શૈલી એટલે જે પશ્ચિમી સર્જક છે મેથ્યુ આર્નોલ્ડ ને વર્ડ્સવર્થ એ લોકોની શૈલી તમને વધારે જોવા મળે છે. નવલરામ છે નંદશંકર છે એ નંદશંકરે પણ રસેલ સાહેબની પ્રેરણાથી એ લોકોએ નવલકથા લખી. પણ જ્યારે તમે પંડિત યુગની એટલે કે 1850થી 1885 સુધીનો સમયગાળો છે સુધારક યુગનો છે પણ 1885થી લઈને 1915 એટલે કે ગાંધીજીના આગમન સુધીનો જે સમયગાળો છે એને પંડિત યુગ કહેવામાં આવે છે. એ પંડિત યુગની તમે સાહિત્ય સર્જકોની સરખામણી કરો
તો એની અંદર ગોવર્ધનરામ, કલાપી, નરસિંહરાવ ડિવેટિયા, કાંત છે, મણિશંકર રત્નજી પણ મણીલા, આ બધા જે સર્જકો છે એ બધા સર્જકો પર સંસ્કૃત સાહિત્યની વધારે અસર જોવા મળે છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર નવલકથા આપી તો એ સરસ્વતી ચંદ્ર નવલકથાની અંદર એમણે સંસ્કૃત સાહિત્યની જે શૈલી છે, જે ભાષા શૈલી છે, એ ભાષા શૈલીની સૌથી વધારે અસર જોવા મળે છે. એટલે કે સાક્ષર યુગનું જે ગદ્ય સાહિત્ય છે એ ગદ્ય સાહિત્ય ઉપર સંસ્કૃત સાહિત્યની અસર, એટલે કે સરસ્વતી ચંદ્ર ઉપર જે બાણભટ્ટે જે કાદંબરી શૈલીની અંદર જે પ્રણયનું નિરૂપણ કર્યું છે, એની અંદર જે પ્રકૃતિની વાત કરી છે, એ જ બાણભટ્ટની જે પ્રકૃતિ નિરૂપણ કરતી જે પ્રણયની વાતો છે એ સરસ્વતી ચંદ્ર નવલકથાની અંદર, જ્યારે સરસ્વતી ચંદ્ર અને કુમુદસુંદરી બંનેનું મિલન થાય છે, ત્યારે બંનેના મિલનની અંદર બાણભટ્ટી જે એમની જે કાદંબરીની અંદર જે પ્રકૃતિ નિરૂપણ કરતી જે શૈલી વાપરી છે, જે ભાષા શૈલી વાપરી છે, એ જ ભાષા શૈલી તમને સરસ્વતી ચંદ્ર નવલકથાની અંદર ગોવર્ધનરામ ત્રિપાઠીએ જો વાપરેલી, એટલે કે એ શૈલીનો ઉપયોગ કરેલો વધારે જોવા મળે છે. એ જ રીતે નરસિંહરાવ ડિવેટિયાએ જે નિબંધો, જે કાવ્ય લખ્યા, એ કાવ્ય ઉપર પણ રામાયણ અને મહાભારત જે સંસ્કૃત ભાષાની અંદર જે ગ્રંથો થઈ ગયા છે તેના વિશેની વાત એમણે કરેલી છે. અને કાંત, મેં કીધું મણિશંકર રત્નજી ભટ્ટ કાંત, એ કાંતે જ્યારે મધ્યકાલીન સોરી એ જ્યારે કાંત ખંડ કાવ્ય સ્વરૂપ, ખંડ કાવ્યના પિતા એ કાંત છે, ખંડ કાવ્યની શરૂઆત કરનાર, એ ખંડ કાવ્યની અંદર એમને જે મૃગ તૃષ્ણા છે એનું પણ કથાવસ્તુ એમણે રામાયણ પરથી લીધેલું છે, અતિજ્ઞાન છે એનું કથાવસ્તુ મહાભારત ઉપરથી લીધેલું છે, વસંત વિજ્યા એ પણ પાંડુ અને માદ્રીના જીવન વિશેની જે કથા છે તેને આલેખતી એ કથા, એટલે કે સંસ્કૃતિની અસર, એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય, એટલે ફક્ત તમારે સુધારક યુગને લઈને જ એના ઘડતર પરિબળોની ચર્ચા કરવાની નથી, પણ 1850થી લઈને અત્યાર સુધી જે સાહિત્ય સર્જન થયું એ દરેક સાહિત્ય ઉપર કઈ કઈ અસરો કરી, એટલે સંસ્કૃત ભાષાની અસર, એટલે કે સંસ્કૃતિની અસર સૌથી વધુ જો સર્જકો તો એ પંડિત યુગ, કે પંડિત યુગના સર્જકોએ પશ્ચિમી સાહિત્ય પ્રણાલિકાને અપનાવી નથી, પશ્ચિમી સાહિત્યના જે વિચારકો છે એ વિચારકોને એ લોકો સુધારવા માંગે છે, એટલે તો એને પંડિત યુગ કહેવામાં આવે છે. કેમ કે એ સમયગાળાના અને સાક્ષર યુગ એટલે કે એ સમયગાળાના જેટલા બી સર્જકો હતા એ બધા ભણેલા ગણેલા અને સુશિક્ષિત, જે ઉચ્ચ શિક્ષણની શરૂઆત, જે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ અંગ્રેજોએ કર્યો હતો એ શિક્ષણ પદ્ધતિની અંદર અભ્યાસ કરેલા આ બધા સર્જકો છે. અને આ બધા સર્જકોએ ભલે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિને અપનાવી છે પણ પશ્ચિમી સાહિત્યનું અનુકરણ કર્યું નથી. જેમ કે ગોવર્ધનરામ ત્રિપાઠી વિધવાઓના ફરીથી લગ્ન કરાવી શકતા નથી, એ જ વાત એમને સાહિત્ય શું છે જે તે સમય અને લોક સંસ્કૃતિનું પ્રતિબિંબ. નર્મદે વિધવા પુનઃ લગ્ન નિબંધ લખ્યો તો એના કારણે વિધવાઓના ફરીથી લગ્ન થતા હતા, પણ પંડિત યુગની અંદર ગોવર્ધનરામ ત્રિપાઠી આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનો એ પોતે સ્વીકાર કરે છે. એટલે તો જ્યારે કુમુદ સુંદરી એ પોતે વિધવા છે પણ એ સરસ્વતી ચંદ્રના એની સાથે લગ્ન કરાવતા નથી, પણ એની નાની બહેન જે કુસુમ છે એની સાથે લગ્ન કરાવે છે. અને સાહિત્ય દ્વારા, નવલકથા દ્વારા લોકોની ઉપર છાપ પૂરી પાડે છે કે ભાઈ કુમુદ સુંદરી વિધવા હતી માટે ફરીથી લગ્ન કરી શકે નહીં, એટલે કે વિધવા ફરીથી લગ્ન કરી શકે નહીં, એટલે અમુક સંસ્કૃતિના જે રિવાજો છે, જે માન્યતા છે, જે દ્રઢતા છે એનો સ્વીકાર પંડિત યુગના સર્જકોએ કર્યો છે. એટલે પંડિત યુગના સર્જકો પર સંસ્કૃત સાહિત્યની અસર સૌથી વધારે જોવા મળે છે. અને સરસ્વતી ચંદ્ર તો એ ગુજરાતી સાહિત્યનું જે મહાનવલ કહેવાય, એ મહાનવલ એમ કહેવાય કે પંડિત યુગની અંદર જો સૌથી સારી એક નવલકથા કે કોઈ કૃતિ મળતી હોય તો તે સરસ્વતી ચંદ્ર નવલકથા છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર નવલકથા સિવાય બીજું કંઈ પણ સાહિત્ય લખ્યું ન હોત તો આજે સરસ્વતી ચંદ્ર નવલકથાના કારણે ગુજરાતી સાહિત્યની અંદર એ પોતે અમલ છે. એટલે કે આવી દરેક વાતો, એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકો ઉપર સંસ્કૃત સાહિત્યની અસર જોવા મળે છે, પણ ખાસ કરીને પંડિત યુગના સર્જકો ઉપર અર્વાચીન ગુજરાતી સાહિત્યની અસર વધારે જોવા મળે છે. હવે છે ફારસી સાહિત્ય. જો તમને બધાને ખબર છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર સૌથી પહેલાં સોલંકી વાઘેલા યુગનું સાહિત્ય સર્જન હતું. એ સોલંકી વાઘેલા યુગ પછી 1297ની અંદર અલાઉદ્દીન ખિલજીનું શાસન આવે છે અને સોલંકી વાઘેલાનો છેલ્લો રાજપૂત રાજા કર્ણ વાઘેલા એ મૃત્યુ પામે છે અને મુસલમાન શાસકોએ સૌથી વધુ ગુજરાત ઉપર શાસન કર્યું.
એના પછી તો ઝફરખાન આવે છે. ઝફરખાનની પજવણીના કારણે સાહિત્ય સંસ્કૃત ભાષાની અંદર રચાતું હતું અને એ લોકો સાહિત્યને બાળી દેતા હતા, એટલે પછી સાહિત્ય કઈ ભાષાની અંદર રચાયું? ગુજરાતી ભાષાની અંદર સાહિત્યની રચના થઈ. અને સાહિત્ય જે ગુજરાતી ભાષાની અંદર રચાયું એના કારણે અનેક જે મીર અબ્દુલ રહેમાન, બરાબર, જેમણે સૌથી, એ મુસલમાન સર્જક છે જેમણે સૌથી પહેલાં સંદેશક રાસક નામની કૃતિ આપી, પછી કબીરપંથી સર્જકો આપણને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર મળે છે, બરાબર. એ બધા સર્જકો ઉપર મુસ્લિમ શાસન રહ્યું, એટલે સ્વાભાવિક છે મુસ્લિમ શાસકના સંપર્કના કારણે, એ લોકોના સંપર્કના કારણે સાહિત્ય ઉપર પણ એની અસર થઈ. મીર અબ્દુલ જે રહેમાન છે, જે મુસલમાન સર્જક છે, એમને ગુજરાતી ભાષાની અંદર સંદેશક રાસક મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો, એ ભરતેશ્વર બાહુબલી રાસ પછીની બીજી રાસ કૃતિ છે સંદેશક રાસક, જે એમને સંસ્કૃતની અંદર કાલિદાસે જે મેઘદૂત લખેલું છે એ મેઘદૂત ઉપરથી એમણે સંદેશક રાસ લખેલું છે. એટલે કે મુસલમાન સર્જ, એટલે કે મુસલમાન રાજ શાસનના કારણે અનેક ફારસી અને અરબી શબ્દ આપણા ગુજરાતી ભાષાની અંદર પ્રવેશે છે. કબીરપંથી એ જે અંતની સ્વામિનારાયણ સંપ્રદાયના જે કવિઓ છે ને, એના કારણે સંપર્કની અંદર આવે છે. અને કબીરપંથી સ્વામિનારાયણ સંપ્રદાય પછી જે ત્રિકમ સાહેબ છે, મોરાર સાહેબ છે, જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ગૌણ સર્જકો છે, એ બધા સર્જકો કબીરપંથી સર્જકો કહેવાય છે. એ લોકોના સર્જકોની અંદર જે કહેવાય ને અરબી ફારસી શબ્દો સંપર્કમાં આવે છે. અને સાહિત્યના પ્રભાવક તરીકે ગઝલ સ્વરૂપ, એટલે કે ગઝલ સ્વરૂપ લોકપ્રિય બન્યું. એટલે જેમ કે લાભશંકર ઠાકર, એમને એપ્સર પ્રકારના નાટક લખ્યા છે, અને મણિલાલ નભુલાલ ત્રિવેદી, બરાબર, મણિલાલ હ પટેલ નહીં પણ મણિલાલ નભુલાલ ત્રિવેદી, જે પોતે પંડિત યુગના સર્જક છે, અને લાભશંકર ઠાકર એ પોતે ગાંધી આધુનિક યુગના સર્જક છે. આ બંને સર્જકોની અંદર તમને ફારસી સાહિત્યની અસર વધારે જોવા મળે છે. અને એ સમયગાળાની અંદર આધુનિક ગુજરાતી સાહિત્યની અંદર ગઝલ સ્વરૂપ સૌથી વધુ લોકપ્રિય બને છે. અને ગઝલ સ્વરૂપની અંદર બાલશંકર કંથારિયા, બરાબર, જે ગઝલના પિતા કહેવામાં આવે છે, ગુજરાતી સાહિત્યની અંદર ગઝલની શરૂઆત કરનાર જો કોઈ સર્જક હોય તો તે બાલશંકર કંથારિયા છે. આ બાલશંકર કંથારિયા એ પોતે પંડિત યુગના સર્જક છે, અને એમને અરબી ફારસી શબ્દો એમના ગઝલના, એટલે કે અરબી ફારસી શબ્દોના સંપર્કના કારણે એમણે ગઝલ સ્વરૂપની અંદર ખેડાણ કર્યું છે. અને ગઝલ સ્વરૂપની અંદર ઇશ્કે મિજાજી અને ઇશ્કે હકીકી, એટલે કે ઇશ્કે મિજાજીની અંદર પ્રેમને નિરૂપિત જે ગઝલ હોય, અને ઇશ્કે હકીકીની અંદર એટલે કે પ્રભુ પ્રેમ, એટલે કે ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે, અને જે સૂફીવાદી વલણ, જે સૂફીવાદી વલણ છે, એ સૂફીવાદી વલણની અસર તમને સાહિત્યની અંદર જોવા મળે છે. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર ફારસી સાહિત્યની અસર પણ જોવા મળે છે. પણ એનું કારણ શું કે ભાઈ મુસલમાન સત્તાઓનું જે શાસન હતું એ મુસલમાન શાસકોના કારણે પણ ફારસી સાહિત્યની અસર જોવા મળે છે. જે 1850 પછીનો, એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો જે છેલ્લો ભાગ છે, એટલે કે 1852ની અંદર દયારામનું અવસાન થાય છે અને 1850ની અંદર અર્વાચીન ગુજરાતીની સાહિત્યની શરૂઆત થઈ જાય છે. એ સમયગાળાની અંદર, એટલે કે 1850ની અને 1852ના સમયગાળાની અંદર આપણને કબીરપંથી છે, એ બધા જે મોરાર ત્રિકમ સાહેબ, એ બધા સાહેબો, એટલે કે એ બધા સર્જકોએ સાહિત્યની શરૂઆત કરી, અને એ સાહિત્યના સંપર્કના કારણે આપણે અરબી ફારસી શબ્દ પણ સાહિત્યની અંદર આવે છે, અને ગઝલ સ્વરૂપ એના કારણે ગુજરાતી સાહિત્યની અંદર લોકપ્રિય પામે છે. હવે પંડિત યુગની અંદર ગઝલ સ્વરૂપ તો લોકપ્રિય પામે છે, પણ એ ગઝલ સ્વરૂપ ગાંધી યુગની અંદર પાછું પોતે પણ અનુઆધુનિક યુગની અંદર તમે જ્યારે પ્રવેશ કરો છો ત્યારે અનુઆધુનિક યુગની અંદર ગઝલ સ્વરૂપની અંદર ચીનુ મોદી છે, રમેશ પારેખ છે, આ બધા જે અનુઆધુનિક ગુજરાતી સાહિત્યના સર્જકો છે, એ સર્જકોએ ગઝલ સ્વરૂપને સૌથી વધુ લોકપ્રિય પંડિત યુગની અંદર બાલશંકર કંથારિયા કરે છે. પણ એના પછી અનુઆધુનિકની યુગની અંદર વિનોદ જોશી, રમેશ પારેખ, પછી ચીનુ મોદી છે, આ બધા જે શૂન્ય સેફ પાલનપુરી છે, આ બધા જે સર્જકો છે, એ સર્જકોએ ગઝલ સ્વરૂપને સૌથી વધુ લોકપ્રિય બનાવ્યું છે. અને સાથે સાથે એ લોકો અરબી ફારસી શબ્દની સાથે સાથે જે ગુજરાતી શબ્દ છે ને એ પણ, એ લોકો એની અમૃત ઘાયલ છે, આ બધા સર્જકો વધારે
ગઝલ સ્વરૂપને સારું એવું ખેડાણ, અને ગઝલ સ્વરૂપના ખેડાણના કારણે ગુજરાતી સાહિત્યની અંદર ગઝલ સ્વરૂપનું આખું જે સ્વરૂપ છે ને એ બદલાઈ જાય છે. હવે ફારસી સાહિત્યની અસર પછી છે અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ. હવે અંગ્રેજો જ્યારે ભારતની અંદર આવે છે ત્યારે એ લોકોએ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત તો કરી, પણ એ ગુજરાતી સાહિત્યના સર્જકો પર શેક્સપિયરથી માંડીને જે ટીએસ એલિયટ સુધીના જે પ્રતિભાવંતી જે સર્જકો છે એ પ્રતિભાવંતી સર્જકોએ એ સર્જકોની શૈલીને લઈને એ લોકોની ભાષા સાહિત્ય ઉપર એ શેક્સપિયરથી લઈને ટીએસ એલિયટની જે ભાષા શૈલી ના સૌથી વધારે અસર જોવા મળે છે. અને ગ્રીકોની અંદર જે હોમરે જે ઇલિયડ, બરાબર, ગ્રીકોનો એક સર્જક છે હોમર. ભાઈ તમારો ઓડિયો ઓફ કરો ને. એટલે કે ગ્રીકોનો જે સર્જક છે હોમર, એ હોમરે ગ્રીકોનો ધર્મગ્રંથ આપતું એક ઇલિયડ, જેમ આપણે રામાયણ ને મહાભારત આપણા ધર્મગ્રંથો નથી, એ જ રીતે ગ્રીકોની અંદર ઇલિયડ એ લોકોનું જે ધર્મગ્રંથ છે એ ધર્મગ્રંથ આપે છે. અને એ ધર્મગ્રંથનો એ લોકો પ્રચાર પ્રસાર કરે છે. અને આપણા જે આપણા જે ગુજરાતી સાહિત્યના જે સર્જકો છે, અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકો, એ લોકો એ સાહિત્ય સ્વરૂપને ભણે છે. અને પછી સાહિત્યની અંદર પ્રશિષ્ટતાવાદ, પ્રશિષ્ટતાવાદ એટલે કે પ્રશિષ્ટ કૃતિ, કે ગુજરાતી સાહિત્યની પ્રશિષ્ટ કૃતિ કઈ, અને નવલકથાની અંદર ટૂંકી વાર્તાની અંદર પ્રશિષ્ટતાવાદ આવે છે. એટલે કે આ બધા સર્જકોના પ્રભાવકના કારણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય અલગ રીતે ઘડાયું છે. અને એ અર્વાચીન ગુજરાતી સાહિત્ય ઉપર અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ અને અંગ્રેજી વિવેચકો છે, જે પશ્ચિમી નિબંધકારો છે, વિવેચકો છે, એ લોકોની અસર જોવા મળે છે. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું જે વર્તુળ હતું, જેમ કે આખ્યાનો લખવા, પ્રબંધ લખવા, પદ્ય વાર્તા લખવી, આ જે વર્તુળમાંથી અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકો તદ્દન અલગ પડી જાય છે, છૂટા પડી જાય છે. અને જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે સર્જકો પશ્ચિમી સાહિત્ય સર્જકોના સંપર્કના કારણે ગુજરાતી સાહિત્યની અંદર નવલકથા, નાટક, ટૂંકી વાર્તા, એકાંકી, લઘુકથા, ચરિત્ર સાહિત્ય, જીવનચરિત્ર, સોનેટ, ઉર્મી કાવ્ય, ગઝલ, આ બધા સ્વરૂપોનું ખેડાણ થાય છે. અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે પરંપરા ચાલતી હતી એ પરંપરા કરતાં એ લોકો તદ્દન અલગ સાહિત્ય સ્વરૂપને લઈને સાહિત્યની લખવાની શરૂઆત કરે છે. એટલે કે ગુજરાતી સાહિત્યની અંદર નવા સ્વરૂપો આવ્યા, નવા સ્વરૂપોને લઈને સાહિત્યનું સર્જન થયું, તો એની અંદર અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ પણ, એટલે કે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ પણ મહત્ત્વની છે. એના પછી છે પ્રાચીન અને અર્વાચીન ગુજરાતી કવિતા. પ્રાચીન એટલે કે જૂની, એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અંદર જે સાહિત્યનો જે વિષય હતો તે સાહિત્યનો વિષય કયો હતો, ધર્મ કેન્દ્રિત સાહિત્ય હતો. અને કવિ દ્રષ્ટિએ કહી જોતો કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના જે વિષયવસ્તુ છે એ વિષયવસ્તુને લઈને એ સાહિત્યનું સર્જન કરતો. પણ તમે જ્યારે અર્વાચીન ગુજરાતી કવિતાની અંદર પ્રવેશ કરો છો ત્યારે અર્વાચીન ગુજરાતી કવિતાની અંદર પ્રવેશ કર્યા પછી નવી કવિતા, એટલે કે ઘણો મોટો, બંને વચ્ચે ઘણો મોટો ભેદ જોવા મળે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યે જે ધર્મ કેન્દ્રિત ભક્તિ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનું સાહિત્ય રચાવ્યું, જ્યારે તમે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર પ્રવેશ કરો છો ત્યારે માણસ અને માણસની સમસ્યાઓ વિશેષ બની જાય છે. એટલે કે માણસની સમસ્યાઓને કેન્દ્રમાં રાખી અને સાહિત્યનું સર્જન થયું, અને માણસની સમસ્યાઓને લઈને અર્વાચીન ગુજરાતી કવિતાઓની શરૂઆત થઈ. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર માણસ મટી, એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કવિતાનો વિષય શું હતો, કૃષ્ણકાલીન સાહિત્ય હતું, છે ને, નરસિંહ મીરાના પદોને. જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર પ્રવેશ કરો છો ત્યારે શું આવે છે કે માણસ અને માણસની સમસ્યાઓ કેન્દ્ર સ્થાને આવી જાય છે. એના પછી છે શું થયું, કઈ દેખાતું નથી, કઈ નહીં જોવાતું, એટલે હાલ નહીં જોવાતું કે પહેલેથી નતું જોવાતું, હાલ નહીં જોવાતું. હવે જોવાયું, બસ હવે એક જ ટોપિક બાકી રહે છે, એક મુદ્દાની ચર્ચા કરી દઈએ ને એટલે તમારો આ પ્રશ્ન અહીંયા પતી જાય. હવે જોવાયું કેટલાક અન્ય પરિબળો વાળી પીપીટી જોવાઈ,
બરોબર બરોબર આ પ્રશ્નનો આ છેલ્લો ટોપિક છે એટલે કે કેટલાક અન્ય પરિબળો એટલે કે જેમ અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થાય છે અને જે સંસાર સુધારો એટલે કે જે સુધારાવાદી પ્રવૃત્તિ ચાલી એના પછી ધર્મને કારણે દલપત અને નર્મદારામે સુધારાવાદી પ્રવૃત્તિઓ કરી એના કારણે ઘણી બધી એ લોકોએ સભાઓનું આયોજન કર્યું અને સભાઓનું આયોજન કર્યા પછી એની અંદર તત્વચિંતક અને ફિલોસોફી જેવી વગેરે પ્રવૃત્તિઓ એ લોકોએ અમલમાં કરી અને એના કારણે રવિન્દ્રનાથ ટાગોર, ગાંધીજી અને મહર્ષિ અરવિંદ આ બધા સર્જકોનો પ્રભાવ જોવા મળે છે. જેમ કે તમે ગાંધી યુગની અંદર પ્રવેશ કરો છો તો ગાંધી યુગની અંદર પ્રવેશ કર્યા પછી ગાંધીજીના જે વિચારો છે એ ઉમાશંકર જોશીની અંદર જોવા મળે છે. એના પછી મહર્ષિ અરવિંદ, તો મહર્ષિ અરવિંદે જે પોંડેચેરીની અંદર જે પોતાનો આશ્રમ સ્થાપે છે એ આશ્રમની અંદર જે સુંદરમ ગાંધી યુગનો જે સર્જક છે એ સુંદરમની અંદર સુંદરમ એટલે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર બરોબર એ સુંદરમના સાહિત્ય ઉપર મહર્ષિ અરવિંદની અસર જોવા મળે છે. એટલે કે આ જે સંસાર સુધારા જે ધર્મ સુધારક પ્રવૃત્તિઓ થઈ જે ધર્મસભાઓનું આયોજન થયું અને એ ધર્મસભાઓની અંદર જે તત્વ જે બ્રહ્મ સમાજ ફિલોસોફી સોસાયટી આ બધી જે સ્થાપના થઈ એના કારણે જે ગુજરાતી સાહિત્યના જે સર્જકો છે એના સંપર્કમાં આવે છે અને એ સંપર્કમાં આવ્યા પછી અર્વાચીન ગુજરાતી સાહિત્ય પર પણ એની અસર જોવા મળે છે. એટલે તમે જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર પ્રવેશ કરો જ્યારે ગાંધીજીનું આગમન થાય છે ત્યારે ગાંધીજીના આગમનની સાથે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર ગાંધીજીના વિચારો જોવા મળે છે. એના પછી મહર્ષિ અરવિંદ એટલે કે જે પોંડેચેરી ઋષિ જે પોંડેચેરીની અંદર મહર્ષિ અરવિંદે જે આશ્રમ સ્થાપ્યો છે એ આશ્રમની અંદર સુંદરમ જઈને પોતે અભ્યાસ કરે છે અને જે મહર્ષિ અરવિંદની જે શૈલી હતી એમના જે વિચારો હતા એ વિચારોને સુંદરમે પોતાના સાહિત્યની અંદર રજૂઆત કરી છે. બરાબર અહીંયા તમારા પેપર નંબર 506 એકમ નંબર 1 જે બીજો પ્રશ્ન છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળો એ પ્રશ્ન તમારો અહીંયા પૂરો થાય છે. આ પ્રશ્નને લઈને તમને કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો અને તમને કોઈને કંઈ ક્વેશ્ચન ન હોય તો તમારો રોલ નંબર લખી દો એટલે હું તમારી અટેન્ડન્સ લઈ લઉં. એટલે તમારે આ રૂમમાં આવવું હોય તો વાંધો નહીં, હું પેલા રૂમમાં જતી રહું. અત્યારે અહીંયા કોઈનું લેક્ચર નહોતું એટલે મેં અહીંયા લીધું લેક્ચર. હવે શું કરું, અવાજ બહુ લાઉડ હે તો એ છોકરાઓને અવાજ કપાય. બોલો વચ્ચે વચ્ચે શું કરવાનું એના કારણે.